કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોડીમાં દાખલો નંબર 12મો ડિસ્કસ કરીશું। દાખલો નંબર 12મો ચોપડીનો પરમેશ્વરના ચોપડે આમનોત। આજે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ વિશે માહિતી મેળવીશું। સૌથી પહેલા તમને જાણકારી આપી દઉં કે બંનેમાં તફાવત શું છે। વેપારી વટાવ એક એવો વટાવ છે જે ક્યારે પણ ચોપડે નોંધવામાં આવતો નથી, જ્યારે કે રોકડ વટાવ જ્યારે પણ કપાય ત્યારે નોંધવામાં આવે છે। વેપારી વટાવ હંમેશા તમને વ્યવહારમાંથી કાપવાનો જ છે અને ચોપડે દર્શાવવાનો નથી। જ્યારે કે રોકડ વટાવ રોકડ વ્યવહાર હોય તો જ કાપવાનો છે, અને જો કાપવાનો છે તો ચોપડે બતાવવાનો છે। હવે ચોપડે બતાવો કઈ બાજુ બતાવવાનું, તો સિમ્પલ નિયમ તમે સમજો બેટા। તમે જ્યારે માલ ખરીદો છો, માલ ખરીદતી પહેલે રોકડ વટાવ આપણને મળે એટલે આપણી આવક થાય તો જમા થાય, એટલે ખરીદીના વ્યવહારમાં જમા થાય અને વેચાણના વ્યવહારમાં ઉધાર થાય। કારણ કે જ્યારે પણ તમે માલ વેચો છો અને માલ વેચશો તો વટાવ તમને ગ્રાહકોને આપવો પડશે, અને તમે વટાવ આપશો એટલે ખર્ચ કહેવાય, એટલે ઉધાર થાય। તો ખરીદીના વ્યવહારમાં વટાવ આપણી આવક છે એટલે જમા થાય, અને વેચાણના વ્યવહારમાં વટાવ આપણો ખર્ચ છે તો ઉધાર થાય। આ નિયમ યાદ રાખજો, ઓકે બેટા। તો જુઓ, સૌથી પહેલો વ્યવહાર જે સિમ્પલ દરેક દાખલામાં આવે છે, 50,000 રોકડા, 10,000 નો સ્ટોક અને 15,000 નો ધંધો દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો, તો આ તો સામાન્ય વ્યવહાર છે જે આપણે ઓરલ ડિસ્કસ કરીશું। રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, તે મૂડી ખાતે। ગૂગલ તમે જણાવી લો બેટા કે અમુક વ્યવહારો જે સરળ હશે, જે મેં આગળના દાખલાઓમાં ડિસ્કસ કરેલા છે ઘણી વાર, તો તમને એ વ્યવહારો આ ના આવડતા હોય તો તમને પહેલા આગળના વિડીયો જોવા જ પડે, પછી જ આ વિડીયો ઉપર તમે આવશો જે તમને વિડીયો મળેલ છે। તો રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, તે મૂડી ખાતે। વ્યવહાર નંબર બીજો, શ્રીમતી શારદા પાસેથી 20,000ની લોન 10% વ્યાજે લીધી। તો લોન લીધી તો લોનમાં શું મળે આપણને, રોકડ મળે, એટલે રોકડ ખાતે ઉધાર, તે શ્રીમતી શારદાની 10% લોન ખાતે। બરાબર, આ પણ સામાન્ય વ્યવહાર છે। રોકડ આવે છે અને લોન આપણી, લોન એટલે શારદા આપનાર છે, લોન આપણું દેવું છે એટલે જમા થાય। રામેશ્વર સ્ટોરમાંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો। હવે પહેલો વેપારી તો કાપી લેજો, 8,000 × 10% વટાવ કેટલો કાઢો તમને ખબર છે બેટા? 8,000 ઉપર પહેલા તમે 10% કાઢશો તો એ રકમ આવશે 800, પછી એ 8,000 માંથી 800 વટાવ બાદ કરી લેવાનો, બાદ કર્યા પછી વ્યવહારમાં તમે લખશો 7,200 રૂપિયા, ઠીક છે બેટા। અને માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર, તે રામેશ્વર સ્ટોર ખાતે 7,200 રૂપિયા। નેક્સ્ટ છે પાંચમો, ગાયત્રી સ્ટોરને 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, તો ફરી આની રકમ શું આવે બેટા? 5,000 ઉપર × 10% પહેલા કરશો તો 500 રૂપિયા આવશે, પછી 500 બાદ કરવાના એટલે 4,500 રૂપિયા તમારો વટાવ કહેવાશે, અને તમે માલ વેચ્યો છે બેટા। હવે વેચાણનો વ્યવહાર, વેચાણમાં શું કરો તમે, ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે। તો તમે સમજી ગયા છો, વ્યવહાર તો સામાન્ય રીતે જ નોંધાશે, ખાલી વેપારી વટાવ હંમેશા કાપી લેવાનો, બરાબર, કાપ્યા પછી જ રકમ નોંધવાની। હવે નેક્સ્ટ આઈએમપી છે, રાધાકિશન સ્ટોરમાંથી 15,000નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે ખરીદ્યો, અડધી રકમનો ચેક આપ્યો, એટલે આ અડધો રોકડ વ્યવહાર છે। તો બેટા સૌથી પહેલા તમે ધ્યાન રાખો, તમે વ્યવહાર 7મો નંબર વ્યવહાર લખશો તો તમને ખબર જ છે, ખરીદ ખાતે ઉધાર તે
बैंक खाते ते राधा कृष्ण स्टोर खाते जे तमे अर्धा व्यवहार करो छो व्यवहार आ बधा व्यवहार करेला छे पण हवे आमा ते रोकड बटाओ पण आवशे कारण के बेटा रोकड़ व्यवहार होय तो रोकड़ बटाओ खरीदी ना व्यवहार में जमा थाय हवे रकम सीखजो ध्यान राखजो बेटा सौथी पहेला जेम तमे करो छो 15,000 ऊपर जो अहींया लखू छू 15,000 ना 10% काढो तो 1500 रुपया थाय अने एक कापी लो तो 13,500 आपणी रकम थई वेपारी वटाव काप्या पछी जे रकम आवे ए खरीदी मां लखजो ए तमारी कुल खरीदी थई आ तमारी थई कुल खरीदी हवे तमे आमां नाणा केटला चूकव्या अर्धा तो सौथी पहेला आना बे भाग करो एक अर्धा 6,750 आ तमे चेक वडे चूकवी नाख्या बराबर अने आ कहेवाय बाकी तो याद राखजो जेटला पैसा बाकी होय ने ए व्यक्तिना खातामां ले राधा कृष्णमां लखजो अने जे तमे रोकड़ा के चेक थी चूकव्यू एना ऊपर रोकड़ वटाव कापवानुं ફરી કહું રોકડ વટાવ એના ઉપર જ કાપજો જેટલા તમે નાણા રોકડા અથવા ચેક થી ચૂકવો તો હવે આના પણ ગુણ્યા 10% કરો તો આના તમારે આવશે 675 રૂપિયા તો આ 675 રૂપિયા 10% એટલે રોકડ વટાવના છે તો રોકડ વટાવમાં 675 લખવાના અને પછી 6,750 માંથી 675 વટાવ કાપી લો તો કેટલા બચશે 66 75 ફરી વાત કરજો 10 5 5 5 14 7 7 6 6 ઓકે 0 60,000 6,075 આવી રીતે ત્રણ રકમ થાય ફરી કહું છું પહેલા વેપારી વટાવ કાપજો વેપારી વટાવ કાઢીને એ કાપ્યા પછી જે રકમ આવે એ પહેલી રકમ ખરીદીમાં લખવાની પછી એને ભાગ્યા 2 કરવાનું અડધા 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 ચેક છે અડધી બાકી છે એ બાકીની રકમ તમને વ્યક્તિના ખાતામાં લખી દેવા અને જે ચેક અથવા રોકડ છે એમાં વટાવ કાપવાનો રોકડ વટાવ એ રોકડ વટાવમાં લખવાનો અને પછી બાદ કરીને નાણા બેંકમાં લખી લેવા તો સમજાઈ ગયું હશે આગળ વધીએ વિભૂતિ પાસેથી 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો બિનઆર્થિક વ્યવહાર ઓર્ડર મળ્યો એટલે બિનઆર્થિક ઓર્ડર આપ્યો એટલે બિનઆર્થિક 12 નંબર વ્યવહાર જો બેટા એમાં બે વ્યવહાર છે વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો એટલે વિભૂતિને આપણે માલ મોકલ્યો આપણે ઓર્ડર મળ્યો તો અને હવે આપણે માલ મોકલી દીધો અને માલ મોકલ્યો એટલે આપણી વેચાણ થઈ તો આનો પહેલો વ્યવહાર તમે લખશો વેચાણ વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે અને આ વેપારી વટાવ કાપી લીધો બેટા તો તમે જુઓ તમને ઓર્ડર કેટલાનો હતો 5000 નો તો 5000 ઉપર ફરી 10% તમે કાપશો આવી રીતે તો 4500 રૂપિયા આવશે અને પછી આગળ વેચ માલ મોકલ્યો પછી કે લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા તો એનો ખર્ચનો વ્યવહાર એટલે 12મો નંબર ફરી લખીને લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે 50 રૂપિયા આવી રીતે બે વ્યવહાર નોંધાશે નેક્સ્ટ 15 નો તમારા માટે નવું છે વિભૂતિ નાદાર જાહેર થતા 300 ગાલખાદ પડી અને બાકીની રકમનો ચેક મળ્યો હવે વિભૂતિ નાદાર થઈ અને 300 ગાલખાદ થઈ તો પહેલા જુઓ વિભૂતિ પાસેથી આપના લેણા કેટલા છે કેટલા રૂપિયા લેવાના છે તો જો 4500 રૂપિયા લેવાના છે એમાંથી 300 રૂપિયા ગાલખાદ પડી એટલે એ નુકસાન થઈ ગયું અને બાકીની રકમનો ચેક મળ્યો તો 4500 માંથી 300 રૂપિયા ગાલખાદ થાય એટલે પૈસા નાણા ડૂબી જાય તો બાકી રહ્યા કેટલા 4200 રૂપિયા એટલાનો આપણને ચેક મળ્યો નાણા આવે છે હવે જો બેટા ચેક નાણા આવે છે તમને ખબર છે જ્યારે પૈસા મળે તો પહેલા બેંક ખાતે ઉધાર કરીએ છીએ નાણા આવે છે અને જે ગાલખાત થઈ
એ ગાલખાત પણ ઉધાર થશે કારણ કે ગાલખાત આપણું નુકસાન છે ગાલખાત ખાતે ઉધાર તે વિભૂતિ આપનાર છે તો તે વિભૂતિ ખાતે 4500 રૂપિયા બેંક ખાતે ઉધાર નાણા આવ્યા ગાલખાત થઈ નુકસાન છે એટલે ઉધાર ગાલખાત હંમેશા ઉધાર કરજો કારણ કે ગાલખાત આપણો નુકસાન છે અનુપમના 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો એટલે આમ શું કહેવા માંગે છે અનુપમ થી આપણને 1050 રૂપિયા લેવાના છે પણ એણે આપણને 1000 રૂપિયા આપીને હિસાબ ચૂકતે કરી દીધો તો 50 રૂપિયા શું કહેવાય એ 50 રૂપિયા જે ઓછા આપ્યા એણે એ આપણી કસર કહેવાય હવે કસર તમારા માટે નવો શબ્દ છે તો વટાવ જ છે એક પ્રકારનો પણ જ્યારે નાણાં બહુ ઓછા હોય 20 25 50 રૂપિયા તો એને કસર સ્વરૂપે દર્શાવી શકાય તમે વટાવ લખશો તો પણ ચાલશે હવે તમે વિચારો નાણાં મળ્યા છે કે નાણાં આપ્યા છે આપણે નાણાં મળ્યા છે એટલે ચેક મળ્યો છે કે જો ચેક મળ્યો છે બેંક ખાતે ઉધાર કસર ખાતે ઉધાર તે અનુપમ ખાતે શું લખશો બેટા બેંક ખાતે ઉધાર 1000 કસર ખાતે ઉધાર 50 તે અનુપમ ખાતે 1050 લાસ્ટ વ્યવહાર છે ઈમાનદાર પાસેથી માંડી વાળે ગાલખાતના 1500 રોકડા પરત કર્યા એટલે મળત મળ્યા હવે ઈમાનદાર એક એવો વ્યક્તિ છે જેના આપણા પૈસા ગાલખાત પડી હતી જેમ આપણે વિભૂતિમાં ગાલખાત પડી ને એમ ઈમાનદારના ખાતામાં ગાલખાત પડી હશે એટલે આપણા નાણાં ડૂબી ગયા હશે પણ હવે એની પરિસ્થિતિ સુધરી ગઈ હશે એવું ધારીએ અને એણે આપણને પૈસા પાછા આપ્યા તો એ કહેવાય ગાલખાત પરત શું કહેવાય બેટા એ ગાલખાત પરત જે આપણી આવક છે એટલે ગાલખાત પરત જ્યારે પૈસા પાછા આવે તો આવક કહેવાય અને આવક હંમેશા જમા થાય તો ગાલખાત પરત આપણે જમા કરીશું તો બેટા જુઓ શું છે રોકડા મળ્યા રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જેમ ગાલખાત નુકસાન છે એ હંમેશા ઉધાર થાય એમ ગાલખાત પરત આપણી આવક છે એટલે જમા થાય તો રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમે જોયું કે વેપારી વટાવના અમુક વ્યવહાર કર્યા રોકડ ડ્રો કર્યો અને ગાલખાતના વ્યવહાર કર્યા જો કે સરળ ટોપિક છે નિયમ તમને ખ્યાલ આવી ગયો છે કે વેપારી વટાવ હંમેશા કાઢીને પછી બાદ કરી લેવાનો વેપારી વટાવ ક્યાંય પણ દર્શાવવાનો નહીં પણ જ્યારે રોકડ વટાવ કાઢો છો તો એ તમને દર્શાવવો પડે ખરીદીના વ્યવહારમાં જમા બાજુ અને વેચાણના વ્યવહારમાં ઉધાર બાજુ અને ગાલખાત હંમેશા નુકસાન છે એટલે ઉધાર થાય અને ગાલખાત પરત થાય તો એ જમા થાય તો હું સમજું છું તમને આજનો લેક્ચર સમજાઈ ગયો હશે આવા બીજા વ્યવહારની પ્રેક્ટિસ કરો થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ